ગરમીનો પ્રારંભ થતાની સાથે જ કમાટી બાગના પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૂરજદાતાના આકરા તાપને કારણે સમગ્ર શહેર આગની ભઠ્ઠીમાં ફેરવાયું હતું આ કાળઝાડ ગરમીમાં લોકોએ ત્રાહિમામ પોકારી સાંજ સુધી ઘરમાં કેદ રહેવાનું પસંદ કર્યું હતું માણસ તો ઘરમાં પુરાઈ રહીને પંખા અને એસીના સહારે આવેલ સમય પસાર કરી લે છે પરંતુ મૂંગા પ્રાણીઓની પણ હાલત કફોડી બની ગઈ છે ત્યારે કમાટી બાગના પાંજરે પુરાયેલ પ્રાણીઓને કાળઝાર ગરમી સામે રક્ષણ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રીચ ઘરમાં રીચને ગરમીથી રાહત આપવા માટે બરફની લાદીઓ ગોઠવવામાં આવી છે જ્યારે પક્ષી ઘરમાં પક્ષીઓના ઘરો અને ચબૂતરા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં ઠંડા પાણીની ચટ્ટાઈઓ પણ ઢાંકવામાં આવી છે ઋતુમાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં કરીએ છીએ તથા અત્યારે ગરમીના રક્ષણ માટે અમારા દ્વારા પક્ષીઓના પિંજરા પર સૂકા ઘાસની તકતી લગાવવામાં આવેલ છે તથા પ્રાણીઓના પિંજરા પર એગ્રોનેટ ચાદર નાખવામાં આવેલ છે તથા જૂનું ડીઝાઇની રીતની જ્યાં બનાવી છે બાગમાં ત્યાં વગર વૃક્ષો ઘણા હોવાથી કુદરતી ઠંડક તો મળી જ રહે છે પરંતુ અમારા કર્મચારીઓ દ્વારા બેનને ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે તથા પ્રાણીઓના પિંજરામાં મોટા કુંડ પણ બનાવેલા આવે છે જેમાં એ બેસીને ઠંડક મેળવી શકે છે તથા જે ઠંડા પ્રદેશના પ્રાણીઓમાં જે હિમાલયન બ્લેકબેર છે એની અંદર અમે બરફની પ્લે એક પાટ રાખવામાં આવે છે એના પર બેસીને એ ઠંડક મેળવી શકે છે તથા અલગ અલગ આવી પ્રકારની અમે ચૂમ્મા પ્રાણીઓને ગરમીમાં રક્ષણ આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે